કાંઠા વિસ્તારમાં રેલવે લાઇન પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કપાયેલા પગ સાથે મળી આવેલા મહિલાના મૃતદેહને લઈ વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે મહિલાની ઓળખની દિશામાં અને તેની આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી મૃતદેહને પીએમ માટે સ્વીમેર હોસ્પિટલ ખસેડ્યો છે. સુરતના વરાછા રોડ પર આવેલ રેલવે બ્રિજના પિલર નંબર 4 પાસેથી મહિલાની લાશ મળી આવી હતી. આ લાશ વિશેની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે બનાવવાળી જગ્યા પર પહોંચીને તપાસ કરતા બ્લુ કલરના ડ્રેસમાં મળી આવેલી અંદાજે 23 વર્ષીય મહિલાના ગળામાંથી સોનાની ચેન, તેમાં વીટી જેવું પેન્ડલ સાથે કાનમાંથી સોનાની બુટ્ટી, નાકમાં સોનાનો દાણો હતો, જેથી મહિલા કોઈ સારા ઘરની હોય અને રેલવે ટ્રેક પર આપઘાત કરવા આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ શરૂ કરી છે. વરાછા પોલીસ સ્ટેશનમાં એક 22 વર્ષની અજાણી યુવતીની લાશ મળેલી છે. ઉત્તરાયણ બ્રિજના પિલર નંબર 4 પાસેથી તેની ડેડ બોડી મળેલી છે. વરાછા પોલીસે આ લાશનો કબજો સંભાળેલ છે. હાલમાં પીએમની કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં અકસ્માત નોંધનો બનાવ નોંધવામાં આવેલો છે.